નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એક સરકારી ભરતી, સરસ મજાની ભરતી આવી છે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે, એટલે કે GPSSB દ્વારા બહાર પાડવામાં આવી છે। ઘણા સમયથી રાહ જોતા ઉમેદવારોને આ ખુશીના સમાચાર છે। એ ભરતીને આપણે આજે તમામ વિગતો, જરૂરી લાયકાત, કુલ જગ્યા કેટલી છે, ઉંમર મર્યાદા, પરીક્ષા ફી કેટલી છે, પરીક્ષામાં શું સિલેબસ આવશે, પરીક્ષા ફી કેટલી છે, પગાર ધોરણ શું છે અને કઈ વેબસાઇટમાં ફોર્મ ભરાય છે, એ તમામ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા મેળવીશું। અને એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી દેજો, જેથી કરી અમે કોઈ પણ નવા વિડીયો મૂકીએ એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે આ ભરતીની માહિતી મેળવીએ। સૌ પ્રથમ આવશે પોસ્ટનું નામ, તો કે પોસ્ટનું નામ છે ગ્રામ સેવક વર્ગ 3 ભરતી છે આ। પછી આવશે જરૂરી લાયકાત, તો એમાં આવશે બેચલર ઓફ રૂરલ સ્ટડી એટલે કે BRS, એમાં હોમ સાયન્સ વિષયવાળા બધા જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। પછી આવશે BSc એગ્રીકલ્ચર, પછી આવશે BE એગ્રીકલ્ચર, પછી આવશે BSc હોર્ટિકલ્ચર કોઈએ કરેલું હોય તેવા લોકો, અને ડિપ્લોમા એગ્રીકલ્ચર કોઈએ કર્યું હોય એવા લોકો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું ફરજિયાત છે, જે તમારે 3CCC કોર્સ હોય એ કરેલો ફરજિયાત હોવો જોઈએ, અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું પણ ફરજિયાત છે। અને મિત્રો, કુલ જગ્યાની વાત કરીએ તો કે ગ્રામસેવકની ભરતીમાં કુલ 1571 જગ્યા છે, જેની જિલ્લાવાઇઝ જગ્યા અમારી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, એના ઉપર જઈ તમે જાતે પણ જોઈ શકશો। પછી વયમર્યાદાની વાત કરીએ તો કે આ ભરતીમાં 18-37 વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। પ્લસમાં છે ગુજરાત સરકારના નીતિ નિયમ પ્રમાણે જે SC ST OBCને છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહેશે। ફીની વાત કરીએ તો કે માત્ર જનરલ કેટેગરીના હોય એને જ માત્ર 100 રૂપિયા ભરવાના છે, બાકી કોઈ પણ કેટેગરીને ફી ભરવાની નથી। જે ફી છે એ તમે ઓનલાઈન પણ ભરી શકશો અને ઓફલાઈન પોસ્ટ ઓફિસમાં જઈ અને ચલણ કાઢીને પણ ભરી શકશો। પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ, પછી કે પરીક્ષા પદ્ધતિ એટલે કે સિલેબસ, આ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, એમાં જનરલ એવોર્ડ્સ અને જનરલ નોલેજ એના 20 પ્રશ્નો, ગુજરાતી ભાષા અને ગ્રામર એના 15 માર્ક, પછી ઇંગ્લિશ ભાષા અને ગ્રામર એના પણ 15 માર્ક, પછી ગ્રામસેવકને રિલેટિવ 50 પ્રશ્નો આવશે, કુલ 100 પ્રશ્નો આવશે, 100 માર્કનું પેપર રહેશે અને પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે। પછી પગાર ધોરણની વાત કરીએ તો કે મહિનાનો 19,950 રૂપિયા 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે। પછી જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે માર્કશીટ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, ફક્ત OBC વાળા માટે, EWSનું પ્રમાણપત્ર જે જનરલ EWSમાં આવે છે એના માટે, આધાર કાર્ડ, ફોટો, સહી, મોબાઈલ નંબર જે કાયમી હોય એવો નંબર આપવાનો, અને ઈમેલ આઈડી જે તમે કાયમી વાપરવાના હોય એવું ઈમેલ આઈડી આપવું, એટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે। પછી આ ફોર્મ છે એ 30/3/2022 ચાલુ થશે, અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે છેલ્લી તારીખ 15/4/2022 રહેશે। ઓનલાઈન ફી ભરી હોય એની તારીખ 19/4/2022 રહેશે, અને પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જાય ચલણ દ્વારા ફી ભરવી હોય એની છેલ્લી તારીખ પણ 19/4/2022 રહેશે, પરંતુ ચલણ જનરેટ કરવા માટે તમારે 15/4/2022 રોજ ચલણ જનરેટ કરવું આવશ્યક છે। જેની વેબસાઇટ વિશે વાત કરીએ તો કે સરકારની જ વેબસાઇટ છે ઓજસ, એ વેબસાઇટ ઉપર જઈ તમારે જાતે ફોર્મ ભરી શકશો। અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, એટલે કે જો આ લાયકાત ધરાવતો હોય તો એવા લોકો ફોર્મ ભરી શકે। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।